નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 7 વિષય ગણિતની અંદર પ્રકરણ 2 ચાલી રહ્યું છે, જેનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. આજે આપણે એનો ભાગ 10 ની અંદર અભ્યાસ કરવાનો છે. તો જે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો નથી જોતા, તો એ વિદ્યાર્થી મિત્રોને તમે જાણ કરો, અથવા એ મિત્રોને તમે જણાવો કે આ વિડિયો તમે જુઓ, નહીતર જ્યારે શાળા ખુલશે ત્યારે આ ભણાયેલું તમને ફરીથી ભણાવવામાં આવશે નહીં, સમજાય છે? તો તમે તમારા મિત્રોને પણ આ કહી વાત જણાવી શકો છો, સમજાય છે? તો અને જે વિડિયો કાપી કાપીને જોવે છે, સમજાય? એટલે કે તમે સંપૂર્ણ વિડિયો જોશો તો તમને એમાં ચોક્કસ ખ્યાલ આવશે. ગણિત એકદમ સરળ લાગશે, વિજ્ઞાન ની અંદર પણ બાળકો કાપી કાપીને જોવાનું નથી, સમજાય? તો ચાલો ફટાફટ આપણે સેન્ટીમીટર બરાબર દસ કાપા હોય છે. દસ કાપા શું છે? એ મિલી છે, મિલીમીટર. શું છે? મિલીમીટર. તો એક સેન્ટીમીટર બરાબર કેટલા મિમી? 10 મિમી. પણ આપણે સેમીને સેમા ફેરવવા છે મીટરમાં, તો 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? તો કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. કેટલા? 100. યાદ આવે છે ધોરણ 5 અને આપણે 6 નું ગણિત ની અંદર કે સેન્ટીમીટર ને મીટર માં ફેરવતા હતા, મીટર ને કિલોમીટર માં પણ આપણે ફેરવતા હતા, યાદ આવે છે? તો એ જ દાખલો પાછો અહીંયા છે, સમજાય? અને 1 કિલોમીટર એટલે 1000 મીટર, સમજાય? તો અહીં પણ પહેલા સૌપ્રથમ શું કરવાનું છે? તો કે આ સેન્ટીમીટર ને પહેલા શેમાં ફેરવવાના છે? મીટર. કેટલા સેન્ટીમીટર ને? તો કે 5 સેન્ટીમીટર. તો આપણે યાદ છે 1 સેમી બરાબર કેટલા મીટર છે? સોરી, 1 સેમી બરાબર એટલે કે 1/6, આવી રીતે 1 મીટર એટલે 100, સમજાય? તો 1 સેમી એટલે કેટલા થાય? તો કે 1/6 100 મીટર. તો એને 100 વડે ભાગાકાર કરવો પડે. શું કરવો પડે? 100 વડે. તો 5 ને પહેલા કેટલા વડે ભાગાકાર કરવાનો? 100 વડે. એટલે નહીં તો શું કરે? 5/6 100 મીટર. ચાલો સેન્ટીમીટર ને શેમાં ફેરવ્યા? મીટરમાં. એટલે કે સેન્ટીમીટર સુધી મીટરમાં ફેરવો એટલે 100 વડે ભાગાકાર કરવો પડે. તો 5 ભાગ્યા 100 એટલે કેટલી? 0. 2 0. તો પોઈન્ટ પછી કેટલા અંક હોવા જોઈએ? 2 અંક હોવા જોઈએ. માટે 0.05 મીટર, સમજાય? આવી રીતે હવે આ સેન્ટીમીટર શેમાં ફેરવવાના છે? તો કે કિલોમીટરમાં ફેરવવાના છે. તો કે 1 કિલોમીટર તો 1000 મીટર થાય છે, સમજાય? 1 કિલોમીટર કેટલા મીટર થાય? 1000. પણ આપણે સેન્ટીમીટર તો 1 કિલોમીટર 1000 મીટર હોય તો કેટલા સેન્ટીમીટર થાય? સમજાય છે? 1 2
એટલા કિલોમીટર થશે થાય કિલોમીટર કેમ કે 1000 મીટર આના અને 100 સેન્ટીમીટર એટલે આના 1 મીટર એટલે 100 સેમી એને પાછળ શેમાં ફેરવવાના મીટરમાં એટલે 100 ગુણ્યા 1000 કરો એટલે 1 લાખ થાય સમજાય તો નીચે કે શૂન્ય 1 2 3 4 5 તો પોઈન્ટ પછી 5 આંકડા આવો કેટલા આવો જો 5 તો 0.0005 કિલોમીટર સુધો મેળવો 0.0005 કિલોમીટર યાદ રાખજો સેન્ટીમીટર ને મીટર માં ફેરવો તો 100 વડે ભાગાકાર કરો અને સેન્ટીમીટર થી કિલોમીટર માં જાઓ તો 1 લાખ વડે ભાગાકાર કરવો પડે સમજાય તો ચાલો દાખલા નંબર 3 નો પહેલો દાખલો કરાવી દીધો બીજો આને જેવો જ છે એ તમારે જાતે હોમવર્ક માં કરવાનો રહેશે શેના કરવાનો રહેશે હોમવર્ક માં કરવાનો રહેશે સમજાય ચાલો આગળનો દાખલો દાખલા નંબર 4 દાખલા નંબર 4 શું કહે છે દાખલા નંબર 4 એની આપણે રકમ વાંચીએ કે કિલોગ્રામમાં દર્શાવો શેમાં દર્શાવો કિલોગ્રામમાં તો કિલોગ્રામમાં શું દર્શાવવાનું છે એમાં પહેલું જે રકમ આપ્યું છે 200 ગ્રામ તો આ ગ્રામ એ ગ્રામ શેમાં ફેરવવાના છે કિલોગ્રામમાં શેમાં કિલોગ્રામમાં તો આપણે બધાને ખબર છે કે 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય 1000 ગ્રામ હોય તો આપણે ગ્રામ થી શેમાં જવાનું છે કિલોગ્રામ તો જે સંખ્યા હોય એને કેટલા વડે ભાગાકાર કરવાનો તો કે 1000 વડે કરવાનો તો 200 ભાગ્યા 1000 ચલો નીચે શૂન્ય કેટલી 3 તો પોઈન્ટ પછી આંકડા કેટલા હોવા જોઈએ 3 તો અહીંયા 1 2 3 તો છે કે તો 0.200 કિલોગ્રામ કેવું થાય 0.200 કિલોગ્રામ બોલો સમજાય છે આગળનો દાખલો છે 3470 ગ્રામ આ દરેક દાખલા આપણે બધા જ ધોરણ 5 ધોરણ 6 ની અંદર ગણીને આવ્યા છે સમજાય છે આ તો આપણે હવે ને તાજો કરીએ છે યાદ કરીએ છે ચલો આની જેમ જ કેટલા ભાગાકાર કરો 1000 તો આને 1000 વડે ભાગાકાર કરો ચલો શેમાં ફેરવા કિલોગ્રામમાં કિલોગ્રામમાં ફેરવા 1000 વડે ભાગાકાર કરવો પડે નીચે શૂન્ય કેટલી 3 તો પોઈન્ટ પછી આંકડા કેટલા હોવા જોઈએ 3 તો 1 2 અને 3 એટલે કે 3.470 કિલોગ્રામ કેટલા 3.470 કિલોગ્રામ અને છેલ્લો દાખલો છે એનો ત્રીજો 4 કિલોગ્રામ અને 8 ગ્રામ છે કેવું છે 4 કિલોગ્રામ અને 8 ગ્રામ તો આપણે માત્ર શું કીધું છે કિલોગ્રામમાં દર્શાવો તો કિલો પાઈ કેટલું છે કિલોગ્રામ પણ દર્શાવવું કોને ગ્રામ હોય ને એટલે આપણે કિલોમાં દર્શાવવા પડે તો 4 ના 4 જ રાખો પણ 8 છે ને એને તમારે કિલોગ્રામમાં ફેરવવો તો કેટલા વડે ભાગાકાર કરવો પડે 1000 વડે 4 ના 4 8 ના 1000 વડે ભાગાકાર કરો એટલે 0.05 કેમ કે અહીં જે શૂન્ય કીધું 3 તો પોઈન્ટ પછી આપણે કેટલો હોવો જોઈએ 3 તો ઉપર 1 જ આવું છે તો 3 ગ્રામ માટે કેટલી શૂન્ય મૂકવી પડે તે તો 1 10 100 3 થઈ ગયા ચલો બરાબર સરવાળો કરો પોઈન્ટ પોઈન્ટ 4 વત્તા 0 તો 4 પોઈન્ટ ના પોઈન્ટ 0.05 કિલો ગ્રામ સમજાય તો દાખલા નંબર 4 અહીંયા પૂર્ણ કર્યો અને આગળનો દાખલો જોઈએ આપણે 5મો દાખલો સમજાય આજે આપણે બધું આવા જ રૂપાંતર વાળા જ દાખલા શીખવાના છે સમજાય છે ચાલો દાખલો ચોખ્ખો ગણી લો પછી આપણે દાખલા નંબર 5મો નો આપણે અભ્યાસ કરીએ
દાખલા નંબર 5 શું રકમ આપેલી છે કે આપેલી સંખ્યાને દશાંશ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લો કયા સ્વરૂપમાં વિસ્તૃત દશાંશ સંખ્યા આપેલી હોય તો તમારે એને શેમાં લખવાનું છે વિસ્તૃત એટલે કે તમારે એને છૂટું પાડવાનું છે શું કરવાનું છે છૂટું પાડવાનું છે કેવી રીતે તો જો પહેલો દાખલો જોઈએ 20.03 આ દાખલો બનાવો શું કરવું હોય વિસ્તૃત વિસ્તૃતમાં ખોલો બધા એને ઘણા નાખવાનું એકમ દસ તો લખવાનું દસ એકમ હવે પોઈન્ટ પછી આમ કોઈને શું કહેવાય દશાંશ બીજો કઈ શું કહેવાય સતાંશ શું કહેવાય સતાંશ બાય પેલો કોણ શું જોવાનું દસ વડે તો કેટલા ગુણાકાર કરી દસ વડે એકમ તો એક કહેવાય દશાંશ એટલે એકના છેદમાં દસ સતાંશ એટલે એકના છેદમાં સો બોલો આવી રીતનું આવી ગયું આગળ આજ્ઞા જો મારી ગઈ સમજાય છે ચલો શું કરવાનું દસ તો એકમ દસ બે જીરો અહીંયા જીરો અને ત્રણ ના બોલો આવડે સમજાય એકમ દસ એટલે આ બાળકનું દસ એકમ હંમેશા પુસ્તક આપણે એ લખવું પડે કે એકમ એકમ દસ કાયદે લખાય દસક એકમ દશાંશ અને સતાંશ પરંતુ આને વિસ્તૃત સ્વરૂપમાં કેવી રીતે લખવાનું તો અહીંયા આ કોષ્ટક પણ આ મેં તમને સરળતા માટે લખાયું છે જો તમને ડાયરેક્ટ ખબર પડી જાય તો સારું છે કેવી રીતે અહીંયા બે છે તો બે લખી લો કેટલા મોમ છે કેટલા સ્થાન છે એકમ દશક તો દશકમાં કેટલા હોય દસ હોય તો અહીંયા દસ વડે ગુણાકાર કરવો પડે પછી બનતા કોણ કેટલા કોના બધા એકમના સ્થાને કોણ છે શૂન્ય તો એકમ એટલે વડે ગુણાકાર કરવાનો એક હોય લાઈક ધેટ શૂન્ય ગુણ્યા એક પછી શું મૂકવાનું વત્તા હવે આપણે પોઈન્ટ પછી દશાંશ તો દશાંશના સ્થાને કોણ છે શૂન્ય તો શૂન્ય ગુણ્યા એકના છેદમાં દસ વત્તા સતાંશ સતાંશ એટલે કેટલા છે ત્રણ ગુણ્યા એકના છેદમાં સો કેટલા આવશે એકના છેદમાં સો આ એનું વિસ્તૃત સ્વરૂપ થઈ ગયું આઈ તે લખો બોલાવડે જો બે ગુણ્યા દસ પછી વત્તા જીરો ગુણ્યા એક વત્તા જીરો ગુણ્યા એકના છેદમાં દસ વત્તા ત્રણ ગુણ્યા એકના છેદમાં સો બોલો આવડે શું આવડે હવે જો ટેબલ બનાવવું હોય તો પણ ચાલે વિદ્યાર્થી મિત્રો તમે ટેબલ પોસ્ટર ન બનાવો તો પણ ચાલે તમને ડાયરેક્ટ ખબર પડી જશે કે ભાઈ આમાં બે છે તો દસ ના સ્થાન દસ વડે ગુણ્યા એકમ છે તો એક વડે ગુણાકાર કરો દશાંશ છે તો એકના છેદમાં દસ વડે ગુણાકાર કરો અને સતાંશ છે તો એકના છેદમાં સો વડે ગુણાકાર કરો ચલો આગળ દાખલો જોઈએ 2.03 ચલો ખબર પડે બે કયા સ્થાને છે એકમના સ્થાને છે તો એકમ હોય તેને કેટલા વડે ગુણાકાર કરવો પડે એક વડે હું ડાયરેક્ટ લખું છું બે ગુણ્યા એક પછી વત્તા મૂકવાનું શું કોના વત્તા બે એકમના સ્થાને છે તો એક વડે ઝીરો ઝીરો કયા સ્થાને છે દશાંશ તો દસ વડે ઝીરો ને કેટલા વડે ગુણાકાર કરવાનો એકના છેદમાં દસ વડે વત્તા ત્રણ દશાંશ ને સતાંશ સતાંશ આવે તો એકના છેદમાં સો વડે ભાગાકાર કરીને ત્રણ સાથે ગુણાકાર કરો આ થઈ ગયો વિસ્તૃત સો બોલો આવડે હે ચાલો ત્રીજો લાભ પણ જોઈ લઈએ સાથે સાથે શું આપ્યું છે રકમની અંદર 200.03 કેટલા આપ્યા છે 200.03 ચલો અહીં જો એકમ દશક ને સો ચલો બે કયા સ્થાને છે સો ના સ્થાને તો સો વડે ગુણાકાર કરો એકમ દશક સો સો વડે ગુણાકાર કરો વત્તા જીરો કયા સ્થાને છે દશક એકમ ને દશક તો દશક ચલો પછી પાછો જીરો આવ્યો એ એકમ ના સ્થાને છે તો એક હોય હવે પોઈન્ટ પછી આવે ને એ દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ જોડાય તો દશાંશ હોય તો જીરો ને એકના છેદમાં દસ વડે
અક્ષાંશ હોય તો એ સંખ્યાને કેટલા છેદમાં 100 વડે ભાગાકાર કરવો પડે બોલો આવડે અને છેલ્લો દાખલો જોઈ લઈએ શું આપ્યો છે 2.034 2.034 શું કરવાનો પહેલો 2 2 કયા સ્થાને છે એકમમાં માટે 2 ગુણ્યા એકમ છે 2 0 દશાંશ આવ્યો દશાંશ આવતો એકના છેદમાં 10 વત્તા 3 સતાંશ આવ્યો તો તે 3 ગુણ્યા 100 અને છેલ્લું 4 આવ્યા પણ 4 કયા આવ્યા દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ સહસ્ત્રાંશ તો એકના છેદમાં 1000 વડે શેના વડે આવશે 1000 વડે આવશે સમજાય તો દાખલો 5મો દશાંશ સંખ્યાને તમે કેવા સ્વરૂપમાં લઈ ગયા વિસ્તૃત એને તમે મોટા સ્વરૂપમાં દર્શાવ્યું 1 2 3 ને 4 દાખલા પૂર્ણ કર્યા કેટલા દાખલા પૂર્ણ કર્યા 4 દાખલા બોલો આવડશે તો આ દાખલા તમે ગણી લો પછી આપણે આગળના દાખલા છઠ્ઠા દાખલાથી શરૂઆત કરીએ તો ચાલો ફટાફટ 4 દાખલા વિસ્તૃત સ્વરૂપમાં લખી ચાલો છઠ્ઠો દાખલો કે નીચેના દશાંશ સંખ્યામાં 2 નું સ્થાન કિંમત જોઈએ કોને સ્થાન કિંમત લખવાની છે 2 ની બોલાવડે ચાલો જોઈએ પેલો દાખલો શું આપ્યો છે 2.56 ચાલો દશાંશ સંખ્યા 2.56 આપી એમાં 2 એ સ્થાન કિંમત જો 2 કયા સ્થાને છે તો કે 2 એ એકમના સ્થાને છે કયા સ્થાને છે એકમના સ્થાને છે માટે એકમ તો કેટલા વડે ભાગાકાર કરાય 1 વડે 2 એકા 2 તો 2 ની સ્થાન કિંમત કેટલી આવી 2 પહેલા દાખલામાં કેટલી આવી 2 ચાલો પછીનો બીજો દાખલો છે 21.37 ચાલો 21.37 એને સ્થાન કિંમત કેટલી થાય એમાં 2 ની જોવાની છે તો આ 2 કયા સ્થાને છે એકમ અને દશક તો 2 એ દશકના સ્થાને છે તો દશકના સ્થાને હોય તો કેટલા વડે ભાગાકાર કરવો પડે 10 તો 10 ગુણ્યા 20 તો અહીંયા બે ની સ્થાન કિંમત કેટલી થઈ 20 થઈ શું જવાબ આવશે 20 આગળનો ત્રીજો દાખલો જોઈએ ત્રીજા દાખલો રકમ શું છે 10.5 ચમાય બે ક્યાં છે અહીંયા છે પોઈન્ટ પછી છે યાદ રાખો શું છે પોઈન્ટ પછી છે તો શું કરવું પડે તો કે આમાં 2 એ કયા સ્થાને છે દશાંશના સ્થાને છે શું બોલાય દશાંશના સ્થાને છે તો દશાંશના સ્થાને હોય તેને કેટલા વડે ગુણાકાર કરવો પડે તો કે 2 ગુણ્યા 1 ના છેદમાં 10 કેટલા વડે ગુણાકાર કરવો પડે 2 ગુણ્યા 1 ના છેદમાં 10 તો 2 ને અંશ સાથે ગુણાકાર કરો 2 ના છેદમાં 10 શું જવાબ આવે 2 ના છેદમાં 10 ચાલો આગળનો ચોથો દાખલો 9.42 9.42 ચાલો 2 એ કયા સ્થાને છે દશાંશ અને સતાંશ
તો સતાંશના સ્થાને છે તો સતાંશના સ્થાને હોય તો 2 ને કેટલા વધવાના તો કેટલા છેદમાં 100 હોય તો 2 ના છેદમાં 100 સમજાય એકમ હોય તો 1 વડે દશાંશ હોય તો 10 વડે દશાંશ હોય તો 2 ના છેદમાં 10 સતાંશ હોય તો 2 ના છેદમાં 100 અને સહસ્ત્રાંશ હોય તો 1000 વડે ભાગાકાર કરવો પડે તો આની પાછળનો દાખલો છે બરાબર તો એમાં શું છે સહસ્ત્રાંશના સ્થાને આવશે દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ સહસ્ત્રાંશ કે એટલે 2 ને 1 ના છેદમાં 1000 વડે ભાગાકાર કરવો પડે સમજાય 2 નો પેલા ગુણાકાર કરવાનો કોને કરવાનો હતો 1 ના છેદમાં 1000 તો 2 એકા 2 2 ના છેદમાં 1000 જવાબ આવશે કેવો જવાબ આવશે 2 ના છેદમાં 1000 તો એ દાખલો તમારે બાળકો તમારે જાતે છેલ્લો કરવાનો રહેશે 1 2 3 4 ને 4 ને કરાય એક દાખલો તમે જાતે કરો સમજાય તો ચારે ચાર પેલા દાખલા લખી લો અને પછી તરત ને તરત એ પાંચમો દાખલો ગણી અને પછી આપણે આગળના દાખલાની શરૂઆત કરીએ તો ચાલો ફટાફટ તમે આ ચાર દાખલા લખી દાખલા નંબર 7 દિનેશ સ્થળ A પરથી સ્થળ B તરફ જાય છે જો આમ આવું તમે આકૃતિ આપી તમને એક આવી આકૃતિ આપી છે આવી તમને આમ આકૃતિ આપી છે એમાં નામ લેખા છે A B C અને D આવા તમે નામ આપેલા છે હવે વાંચો પહેલું શું વાક્ય કહે છે કે A દિનેશ નામનો છોકરો છે A A થી સ્થળ B તરફ જાય છે અહીંથી ક્યાં જાય છે B તરફ જાય છે અને ત્યાંથી C તરફ જાય છે જો કે A થી B A નું અંતર B થી 7.5 કિલોમીટર છે કેટલું છે 7.5 કિલોમીટર યાદ રાખજો પેલા દિનેશ A થી B તરફ જાય છે તો A થી B નું અંતર કેટલું આવ્યું છે 7.5 કિલોમીટર હવે B થી ક્યાં જાય છે C તો B થી C માટે જવા માટેનું અંતર છે 12.7 કિલોમીટર કેટલું છે 12.7 કિલોમીટર B એ પહોંચી ગયો પછી ક્યાં જાય છે તો કે B થી C તરફ જાય છે તો B થી C નું અંતર 12.7 કિલોમીટર છે કેટલું છે 12.7 કિલોમીટર હવે આયુ આ દિનેશ ની વાત કરી કોની વાત કરી દિનેશ હવે આયુ સ્થળ A પરથી સ્થળ B તરફ જાય છે ચાલો આયુ આયુ નામનો છોકરો છે ક્યાંથી તો કે A થી B તરફ જાય છે આયુ આ જો દિનેશ જો A થી B ગયો તો આયુ ક્યાં જાય છે A થી D તો A થી D તરફ જાય છે તો અને ત્યાંથી પાછું ક્યાં જાય છે D થી C સુધી તો D થી A નું અંતર છે 9.3 કિલોમીટર અહીંયા આવશે 9.3 કિલોમીટર એટલે ટૂંકમાં આવું લખી શકાય આપણે અહીંયા જો અહીંયા A નું અંતર લખે A B બરાબર અહીંયા આપણે D C બરાબર લખે અને અહીંયા આપણે A D બરાબર કેટલું છે 9.3 કિલોમીટર સમજાય અને આગળ શું કહે છે C થી D નો અંતર 11.8 યાદ હોય પાછો આગળ જાય C થી D તો એ લખું લખી શકાય C થી D નો અંતર 11.8 કિલોમીટર સમજાય
એ બી નું 7.5 બી સી નું 12.7 એ ડી નું 9.3 અને સી ડી નું 11.8 તો આ બંનેમાંથી કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી આ બંનેમાંથી દિનેશ વધારે મુસાફરી કરે છે કે આયુ પહેલા બંનેમાંથી કોણ વધારે કરશે એ આપણે જોવું પડશે તો એને જોવા માટે બાળકો શું કરવું પડે તો પહેલા દિનેશનો કુલ અંતર શોધવું પડે શું શોધવું પડે દિનેશનો કુલ અંતર દિનેશ ક્યાંથી ક્યાં ચાલે છે A થી B B થી C તો લખી દિનેશનો કુલ અંતર દિનેશ ક્યાંથી ક્યાં જાય છે A થી B લેલી પછી B થી ક્યાં જાય છે C તો B C એ બી બરાબર કેટલા છે 7.5 અને B C બરાબર કેટલા છે 12.7 કરો બંનેનો સરવાળો શું કરો બંનેનો સરવાળો જવાબ આવશે 20.2 કિલો એટલે કે દિનેશ છે ને એ A થી B અને B થી C સુધી મુસાફરી કરે છે તો એને કુલ 20.2 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હશે હવે આયુ આયુનું કુલ અંતર ચાલો આયુ કુલ અંતર કેટલું કાપે છે તો કે A થી B અને B થી C ચાલો એ બે કેટલા છે 9.3 અને 11.8 કરો બંનેનો સરવાળો 11 અને 20 ને 21.3 જવાબ આવવો જોઈએ કેટલો આવવો જોઈએ આપણે 21.3 કેટલો જવાબ આવવો જોઈએ સોરી 21.1 કિલોમીટર તો હવે તમને ખબર પડી ગઈ કે બંનેમાંથી અંતર કોને વધારે કાપ્યું છે 20.2 વધારે કહેવાય 21.1 તો 21.1 તો આ બંનેમાંથી આયુએ મુસાફરી વધારે કરી છે કેટલી કરી છે મુસાફરી લઘુ લખાય આયુ બે વધુ મુસાફરી કરી છે ચાલો કોને વધારે કરી આયુ પરંતુ કેટલી અવસર છે કેટલી તો આયુ બે કરેલી મુસાફરી વધુ કરે વધુ મુસાફરી કેટલી વધુ કરી છે તો કે એને જેટલી કર્યું હોય એમાંથી એને જેટલી કરવી પડે દિનેશ નું બાદબાકી કરવી પડે એટલે 20.2 કરો બનેલી બાદ રહી 21.1 માંથી 20.2 ને બાદ કરો એટલે મળશે તમને 0.9 કિલોમીટર અથવા 900 મીટર બરોબર યાદ રાખજો બંને પછી કઈ નથી કહેતા એક દિનેશ છે દિનેશે કુલ અંતર કેટલું કાપ્યું ને આયુ કેટલું કેટલું અંતર કાપ્યું તો આ બંને માંથી વધુ કોણ ચાલ્યો હશે તો કે આયુ ચાલ્યું પરંતુ કેટલું ચાલ્યું તો કે મોટા માંથી નાના સંખ્યાને બાદ કરો તો 0.9 કિલોમીટર તો 9 કિલોમીટર લઈને 1000 વડે ગુણાકાર કરો એટલે મળશે તમને 900 મીટર કેટલો આવશે 900 મીટર જેટલો તેને વધારે મુસાફરી કરી હશે બોલો સમજાય છે દાખલો તો 7 પદાર્થો મેં કરાયો 8મો અને 9મો તમારે જાતે કરવાનું છે બરાબર 8મો 9મો દાખલો હોમવર્ક આ લખ્યો છું જો સ્વાધ્યાય 2.5 નો દાખલો 8 અને 9 એ તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે સમજાય છે ચાલો તો આજે અહીં સુધી રાખીએ છીએ આગળ આપણે દશાંશનો ગુણાકાર છે એ આગળ લેક્ચરમાં અભ્યાસ કરશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત